बनासकांठा जिल्लाना धानेरामा केंद्रीय मंत्री पुरुषोत्तम रूपाला सभा संबोधी हती अने बनासकांठामांथी परबतभाई पटेलने जीतारवा माटे लोकोने अपील करी हती। रूपालाजीए तेमना संबोधनमां जणाव्युं हतुं के भाजपनी सरकारे खेडूतोनी सरकार छे अने खेडूतो माटे अनेक लाभ आप्या छे। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને વિવિધ સભાઓ સંબોધવામાં આવી રહી છે ત્યારે આજે કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ધાનેરાના લાલચોક ખાતે સભા સંબોધી હતી અને ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે દેશમાં લોકોએ ફરીથી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટે મન મનાવી દીધું છે અને અત્યાર સુધી કોઈ ઉમેદવાર નહીં જીત્યો હોય તેટલી લીટથી પરબતભાઈ પટેલ જીતશે। બનાસકાંઠા એ કોંગ્રેસનો ગઢ ગણાય એવું જે તમારું નિવેદન છે ખૂબ ભૂતકાળનું છે। અહીંયા કોંગ્રેસને ઘણા વર્ષોથી મત મળતા જ નથી। ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠકો જ્યારે અમે જીત્યા હતા એમાં બનાસકાંઠાની સીટ પણ હતી જ, એટલે અહીંયા એનો ગઢ છે કે એવી તેવી બધી વાર્તાઓ છે। પણ આ વખતે તો દેશની જનતાએ નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે। બનાસકાંઠામાં પણ મેં અહીંયા ધાનેરાની સભામાં જે યુવાનો વડીલોનું મહિલાઓનું જે જોશ જોયું છે એને જોતાં લાગે છે કે કદાચ પરબતભાઈ અત્યાર સુધીમાં ક્યારેય કોઈ ઉમેદવાર નહીં જીત્યા હોય એટલા પ્રચંડ મત સાથે જીતી જશે। ધાનેરાની સભામાં કેન્દ્રીય મંત્રીએ ખેડૂતો માટે સરકારે વિવિધ યોજનાઓ આપી છે અને અનેક સહાય આપી સરકાર ખેડૂતો માટે મદદરૂપ થઈ છે ત્યારે થોડા દિવસ અગાઉ ધાનેરામાં રાયડાની ખરીદી માટે ટોકન લેવા આવેલા ખેડૂતો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ઉંમરલાયક ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવતા લોકોએ પોલીસ અને સરકાર સામે ફિટકાર વરસાવ્યો હતો। આ બાબતે મીડિયા દ્વારા કેન્દ્રીયને સવાલ પૂછતા તેમને બોલતી બંધ થઈ ગઈ હતી અને તપાસ ચાલુ છે તેવું કઈ જવાબ વાત હોય મગફળી ખરીદીની કે રાયડા ખરીદીની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની મોટી મોટી જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ સુવિધાના અભાવે ખેડૂતોને ભારે કરવો પડે છે। મગફળી ખરીદીમાં પણ ખેડૂતો હેરાન થતા 3 વખત ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને હવે જ્યારે સરકારે ટેકાના ભાવે રાયડો ખરીદવાની જાહેરાત કરતા ખેડૂતો રાયડાને ટોકન લેવા આવ્યા હતા ત્યારે ધાનેરામાં પોલીસે ખેડૂતો પર લાઠીઓ વરસાવી હતી। સુરેશ કલ્ચર, ZS TV, બનાસકાંઠા। કોંગ્રેસ પાર્ટી એનો જવાબ આપવો જોઈએ કે શા માટે એમના આટલા જૂના કાર્યકર્તાઓ પાર્ટીમાં રહી શકતા નથી। મારા મતે ગુજરાતનું કોંગ્રેસનું નેતૃત્વ પાર્ટીને અને પાર્ટીના કાર્યકર્તાઓને દિશા આપવામાં નિષ્ફળ ગયું છે।